પત્રીજા હું જેતરામ જાઉં છું, ચારા બોધવા, તું ચા લઈને ઝટ. કાકા હું ચોય ચા લઈને નહીં આપવાનો, મારા બજાર જવું વતારામાં. એટલે મારા એકલા થી એ ચારા બોધાવવાના, તું આવે એટલે ફટાફટ પટી જાય. તો પેલા કેવું તું, હું તૈયાર ના થો. હવે જો તૈયાર છો છે તું. હાય હાય, કયો છે? હાલો, હા, નહી સેટિંગ નહી થયું. ઓવા ઓવા, હાલ દઉં હું તમને, તમારા પૈસા બધા હાલ દઉં, પણ ખાલી બે દાડા હાકો. અરે હાલ દે ભલા આદમી. ઓવા ઓવા, માર ભત્રીજો જાય છે, જો સેટિંગ થાય હું તરત તમને ફોન કરું. હા હા, બધે બધા હાલ દેવ, વ્યાજે હાલ દેવ તમારું ભાઈ. પણ હવે આજ ને આજ તો ચીવરી સેટિંગ થાય, કોડો. આમ હું મારા ભત્રીજાને પૂછીને પછી તમને ફોન કરું. એ હા હા, હો હા, હારું હારું હારું. હું જો અહીંયા પૈસા લેવા જાઉં છું. તું ગમે જા, તું વેચાઈ જા છો, પણ પૈસા લાવવાના હાલવાના છે. હવે મારી તો ચોય ફૂટી કોડી આવે એમ નહીં. અરે ભત્રીજા, તારા શોખમાં શોખમાં રૂપિયા લીધા છે ને, હાજી હજી હું ફસાણો છું. મોય મારા શોખમાં લીધા છે તાળી. તમારી કિડની નું કોઈ ના આવે, તારા ધવન કિડની છે, તારા રૂપિયા આવશે. અરે ઘણા આવશે, તમારી કિડની ના વેચી મારો, અમે ચો વધારે વર કાઢવાના થઈ. હવે આટલું આટલું ગીધે તને સમજણ નહી પડતી એમ ને, તો તમે શરમ આવે છે? હેની શરમ? ગમે પૈસા નો ઓળ કરવો પડશે. હવે કાકા 2 લાખ તો કોઈ ના હાલે. અરે હાલ છે, કોઈ નઈ હાલે. પૂછવાન તો હું જાય હરિપાન કેરેટ, હરિપાન યાર. હરીજી, મારે એકનો એક ભત્રી તો હરીજી, આની કિડની ફેલ છે. એટલે કાકા તો ઉપાધિ કરી કિડની મારી ફેલ કરી નાખી. કાકા દુખાવો થાય છે નંબર. હિંમત તો રાખું જ છું, પણ 2 લાખ રૂપિયા ખર્ચો કીધો ને, એમાં તાત્કાલિક ઠેઠ મુંબઈ લઈ જવો પડશે ઈલાજ કરાવવા માટે. વાત સાચી. એટલે હું તમારા જોડે એક મોટી આશા લઈને આવ્યો છું, મને 2 લાખ રૂપિયા આલો તમે. બોબજી, તમારી બધી વાત સાચી, તમારી વેદના હું સમજું છું, પણ હાલ મારા જોડે પૈસા નહીં. મને તો એમ હતું કે હરિભાઈ મારું કિડની નો વાપરી 2 ના 4 લાખ હાલ જાય, પણ આ તો હવે. અરે હરિભાઈ, અરે મારા જોડે નહીં, 4 ની 6 વાત કરી, 4 થી 8 લાખ હાલ એવું મળો છું હું. હરીજી વાપડો, મને ખબર છે તમે આખા કોમો વ્યાજ માં પૈસા આલો છો, એટલે તમારે જે વ્યાજ થતું હોય એ કો વ્યાજ સુધી હું આલ્યો તમને. એટલે ભલા બીજી વાત કરો તમે, તમારા જોડે થી હું વ્યાજ લઉં? હરીજી, મારા ભત્રીજા દેખે છે તો મારા વ્યાજે ભરવું પડશે. અરે મારા જોડે હોત ને પૈસા તો એમણે માલજો. હરીજી, પણ મારા દુનિયામાં ભત્રીજા સિવાય કોઈ બીજું છે નહીં. ભત્રીજા બોબજી, હવે તો મુએ શું કરું, કો મુએ મજબૂર છું. મને તમે પૈસા ગમે તો થી કરી આવો. પૈસા મારા જોડે તો નહીં બરોબર, પણ તમારે બીજે થી જોવી તો હું સેટિંગ કરી આલું, પણ પેલો હોમેલો ભાઈ વ્યાજ લે હો 3%. અરેજી, મારા ભત્રીજા દેખે તો હું ગમે એટલા 1% હાલવા તૈયાર છું.
હા તો વીએજવા કરી આલું તમને, મને પૈસા સેટિંગ કરી આલો તમે. હા પણ પછી ગમે તે કરીને ટાઈમે પૈસા આલી દેજો હોય ને. અરે જી હું ખુદ ચોક વેચાઈ જાયો, ચોક ગમે એ અડાણો રહી જાય પણ એ ધણી ના પૈસા હું ભરી દે. હા એ બધી બરાબર છે, પૈસા ભરી નાખજો. હા હા હરીજી તમે મને 2 લાખ રૂપિયા આલો. હા ફોન કરું હું તમને પછી આવો લેવા. જો કાકા તમારા ડોક્યુમેન્ટ બધા કમ્પ્લીટ છે, ખાલી સહી કરી દેવાના ઉપર. કાગળિયા લઈને ફરો તો. હા લોન ના કાગળિયા છે. લોન ઓવે શાની લોન લીધી તમે? મારી પર્સનલ લોન છે. એવું એમ? જો સાહેબ લો. અનુકો કાકા કે 2 દાડા પછી સાહેબ તમારા ઘેર આવશે ચેકિંગ કરવા માટે, તે હાજર રહેજો તમે. હા એ તો હાજર રહેજો હું. હા અને સાહેબ આયા પછી કેટલા દાડે આવશે લોન? ભાઈ 2-3 દાડા પછી કોણ તરત આવી જા. હા એટલે જલ્દી કરાવજો તમે. એ તો થઈ જા, હું જઉં હેડો. હા બાપુજી જેટલી લોન કરી તમે? 3 લાખ. 3 લાખ ની લોન? હા શું લાભું તમારે એવું છે? કહેવા ના હોય કોઈ બદલ. હે બાસ્કુજી આ સાહેબે ઘર ચેકિંગ કરવા કીધું એટલે એમ કેવી લોન થશે? ઘર ચેક કરવા આવી એટલે પર્સનલ લોન ખરી પણ ઘર ઉપર મળે. ઘર ઉપર મળે? ધાબા વાળા ઘર ઉપર. ધાબા વાળું ઘર? હા પણ તમારે ચો ધાબા વાળું ઘર છે? મારે તો હોક નારી ગમે એનું વતાઈ દેવાનું. ઓહો તાણી એવી રીતે લોન આલી દે? આલી જ દે તાણી. તો બાસ્કુજી અમારે લેવું હોય તો તા તો તમને મળે. હા તમને મળે ઘર ગમે એનું વતાવ ચાલે? સાહેબ ને શું ખબર પડવાની છે ઘર હોય એનું છે કે નહીં? હવે કાકા હાલ નતરે તમે ના ધોયું? એ વાતે સાચી પણ આ તો કીધું ભાઈ બધાના અગ્રહ હરખા ના હોય. પત્રીજા એમાં કાગળિયો કેટલા ધોવી કહેજો? એમાં કાગળિયો આધાર કાર્ડ, પાન કાર્ડ અને બેંક ની સોંપણી ની જરૂર. બરોબર તો આપણે બેંક માં જવું પડે કે સાહેબ આવશે ઘેર? ના ના સાહેબ ને ફોન કરું છું ઘેર આવે કાગળિયા. તો કાગળિયા તમે તૈયાર રાખો, ફોન કરો ને તમે ત્યાં. હા તો ફોન તો મૂકી દો હડો, કાગળિયા તૈયાર રાખજો. અરે તૈયાર જ છે બધો. હા તે આવી જોડો 1/2 કલાક નો. એ હા આવે 1/2 કલાક નો. લે અડજો કાકા આપડે કાગળિયા કમ્પ્લીટ કરો. ગુબજી પૈસા નો તો મેળ થઈ ગયો, વાત સાચી છે. પણ હવે અમારે જવાનું કેન્સલ થયું છે ઓપરેશન કરાવવા. પથરી નીકળી પથરી એટલે પેલા કિડની ખરાબ હતી ને હવે પથરી જો આવી પાછી. અરે હરીજી અમન કોઈ આમદણ જ પડતી નહી, આ દેવ દુઃખ એવું છે. એ કાકા હવે દેવ દુઃખ આવ્યું? અરે દેવ દુઃખ છે અમારે. એ કાકા તમે એક કામ કરજો, લેબુ પેલા કિલો લેતા આવજો. લેબુ પીવું હું? લાવ લાવ હું પેલા બોરો થી લેતા આવું. તું શાંતિ રહે. ઓમાં શું છે હરીજી ખબર છે? આવો ને અમારે કલાકે કલાકે દુઃખ બદલો છે. બોલો. ઓહો એક એક કલાકે? પછી આ તો કોઈ કાચંડો છે. હવે એક દાર કેવું છું ખબર છે? 2-3 ઊંચા આવી રીતના હું ઊંચો તો ના મારા જોડે ઊંચો હતો. અચાનક રાત ના પેટ માં દુખાવો ઉપડ્યો કરે મારા તો મારો ભત્રીજો જ મરે. તે હું તો તાત્કાલિક સ્પેશિયલ રિક્ષા કરીને દવાખાને લઈ ગયો. દવાખાને લઈ ગયો અને ડોક્ટર એવું કીધું ખબર છે કે આને ઓપન ડી છે અને તાત્કાલિક ઓપરેશન કરવું પડશે. એટલે હું તો કીધું આડો ભત્રીજા થી અધિક કોઈ છે નહીં, કીધું ઓપરેશન કરી જ નાખો સાહેબ. તે આને ઓપરેશન કરવા ઊંઘાડ્યો ને તે પાછું એવું થઈ ગયું પથરી થઈ ગઈ એમાંથી. તારી રિપોર્ટ નવો રિપોર્ટ કરો કે પથરી છે? ચમ ભાઈ શરીર જી દીધું છે તારે? એના શરીર માં હા તો દેવ દુખ છે એવું દ રિપોર્ટ બદલાણા દ. દેવ દુખ નહીં, પેલા જો ચેક કરાવો ને હારો રિપોર્ટ કરાવો. ઓને મોણા નું શરીર નહીં લાગતું. આપડો હવે ચેક તો એક જ જગ્યાએ કરાવું છે. જો હારો ભૂ હોય ને તો મારા આખા ઘર નું દુઃખ ઘટાડવું. એ બધું જવા દે પણ હવે આલ્યો પૈસા રાખો 2 લાખ રૂપિયા. લ્યો પૈસા પણ હરીજી હું લઈને શું કરું હવે? અરે રાખો તમે ત્યાં ગમે તે પણ પેલા વ્યાજ હંગત પાછળ દેજો. આપડે મારી વાત મારા જોડે ખોટા વપરાય જો ને ખોટું વ્યાજ ભરું એના કરતા તમે તાર તમારા જોડે રાખો. ભૂપતજી શું મારા જોડે રાખવું? એટલે મારો ના લેવડો ભલાથી જરૂર વગર ના લઈને હું કરવાના કહું? ભાઈ પેલા ભાઈ ને હું કગર્યો 5% ક્યાં તો બરોબર વ્યાજ ના નેટ નેટ 3% કરાવરાય મે અને 2 લાખ રૂપિયા લઈને આવ્યો. હરીભા હવે 2 લાખ ની મારા કિડની તો ફેલ નહીં પણ એમણે ઓપરેશન કરાવી દે કાથી ઘટાઈ દેવું ભાઈ.
ભૂપતજી ઈ બધી વાત ભૂલી જો અને 100,000 રૂપિયા લાવો. હમેશા ના હાલો, અમે રૂપિયા થી એક રૂપિયા વાપર્યો હોય તો અમે હાલો વ્યાજ. અરે પકડ્યા નહી. અલ્યા નોંધ તો તમારું પાડ્યું મેં. અરે અમારું નોમ પાડીને તો કાલ તમે 2 કરોડો ની જમીન લઈ રહ્યો ચાલે. પણ તમે મને કેવા આવશો પછી તમે નોમ પાડ્યો કે આ તો તમે કેવા હતા. પણ અરે અમારું ઓળખાણ થી હાલ્યા ને ભૂપતજી. અળવા ઉડો છો હો? હરીજી અળવા નહી ઉડતા ભલા. ઓ ઓ અરે બા અળવા તમે ઉડો છો કેવી રીતના? કાલ ઉઠીને કોઈ બીજું દુઃખ થાય તો વળી અમારે દોડવું પડે. પટાઈ નાખો હવે, કશું દુખે જ નહીં આવે ઘરમાં. આપડો તમે એમ કહા થાવ ને ચોખારો ભૂવો હોય ને તો કો. મારે કશું કોઈનું કશું કેવું નથી. અરે જે કુક નું દુઃખ મળતું હોત રાજી રહેવરા ભલા આદમી. અનોભળો મારી વાત. પૈસા નો મેં મારા ઓગણ્યા હો, પગ ના મેલતા ને મજા નહીં આવે હો. આ 100,000 તો હું ભોગવી લેયો. અરે બા હવે દાદાગીરી ના કરો. તમે કોઈ મફત પૈસા આલવા નહી આ રૂપિયા વ્યાજ પૈસા આલવા આયા છો. બીજું કોઈ નઈ નાટક છે બધા. અરે લોકોને હરખો કરી નાખો. અરે રિપોર્ટ કરાવવા હેડો મારા અંગે તમને કેટલા વિના રિપોર્ટ આવે. અલ્યા તારા રિપોર્ટ ને હળી સોપ. હું શું કરું જે ઓને કલાકે કલાકે રિપોર્ટ બદલો છે. અલ્યા તમે બે બદલાઈ ગયા. રિપોર્ટ નહીં બદલાતા. આ તો હરીજી તો ધોરજે ભત્રીજા ચેટલું બોલો છે. અરે તમે મરી તો આખી થઈ. એવું ના કેવરાય લ્યા. કાકા હવે શું જરૂર છે એની? ભત્રીજા જરૂર નહીં પણ ધણી બાપડા આપણા માટે ટેકો કરવા ઉભો રહ્યો હતો. અરે કાકા કશું ટેકો નહીં કર્યો. 100,000 વ્યાજ ઉપર થી કાપી લીધું છે અને આવા પૈસા ના લેવો હોય અને આ તો મહિને મહિને હાવ સસ્તો હપ્તો આવશે. વ્યાજે સસ્તું હાવ. આ તો એ કટલા કરવાનું ઝડપ રાખો હવે. હા તો આ તો તૈયાર છે હવે સાહેબ હવે આવે એટલી વાર. હા હેડજો તમે ખરાડું કે કાકા. હા જો તાપા વાળું કરતો હું આખા ગામ માં ગમે એનું બતાવી દેવો. ખાલી તમે બોલવામાં બહુ ધ્યાન રાખજો. તું મારી ચિંતા ના કરો કશી વાતે. આ તો બાસ્કુજી તો લઈને આયા. ઓ કા આવો બાસ્કુજી. હોય સાહેબ બેહો. જો બેહો સાહેબ. જો બાસ્કુજી તમારે કરવા નહીં લોન? ના અમારા કાકા નો અમાર છે. બરોબર લાવ ડોક્યુમેન્ટ. કેટલી કરવાની લોન? 5 લાખ. 5 લાખ? હા બરોબર. મોકું કાકા. હા કે બે દાડા પછી સાહેબ તમારા ઘેર આવશે ચેકિંગ કરવા માટે કે તમે હાજર રહેજો. હારું હારું. હો એટલે સાહેબ મારી વાત સાંભળો. આ ઘર ને અમારું આ ઘર ચાલશે. આ ધાબા વાળું કહેતા એટલે કહું. જો ભાઈ મારી વાત સાંભળતું બને એટલી ઘણા ધાબા વાળું ઘર બતાવજો. ધાબા વાળું ચમ કે એવું ઘર બતાવશે તમે બંગલા વાળું તો લોન હટ પાસા હોય અને આવું બતાવશો ને તો ફેલે થઈ જાય નક્કી ના કહેવાય. તો પણ સાહેબ હવે અચાનક ઘેર આવીને ભારે પૈસું કરવાનું અમારે. એ તો હું તમને ફોન કર્યો. ચિંતા ના કરો તમે. હા તો બરોબર. હો હડો હું જઉં. એ આ બાત કરી આવજો. લ્યો કાકા હેજી વેજી ના પટી જુઓ આપણે હવે. હા બરાબર છે ભત્રીજા. અરે હપ્તો ઓછો આવશે અને વ્યાજે હા ઓછું અને ઉપર ના 3 લાખ વચ્ચી કે આપણે. હા ગમે ધંધો કરવો તો થાય. હા હા ભાઈ વાત તમારી સાચી. પણ ભાઈ ને હવે પૈસા ની જરૂર મળી ગઈ એટલે હરુપા ના તો ના લાગે. હા શું 100,000 તમને જોડીને પૈસા આવ્યો એમ ભલા જો તમને લગી રહે શરમ આવે છે? તમારા મેં જેટલી જગ્યાએ પૈસા વેચવા લગાયા અને તમે મારા પણ પૈસા માગો છો. અલ્યા પણ 100,000 તો તમે કાપી નાખ્યા હતા અને 1,54,000 એમને મારફત પડ્યા છે એટલે હું તમને પાછા લઈ જઉં. ઓ તારે મારા 100,000 લેવો એમ ને? હા કશો વાંધો નહીં પણ તમારો 1 રૂપિયો હું હવે ચાલ વ્યાજવો નહીં લગાવું લાગજો.
હા હા વળી આજથી આપણો વ્યવહાર પૂરો. આ મારા હોય છે કાકો ભત્રીજો, ચિયા શકના ના આયા હેજી વેજી 100,000 માં આ હરિંગ ગાલ દીધો લ્યા. આપણે કના ઘેર લઈને જા? અરે એ તો પેલા બલ્લુ નું ધાબા વાળું મકાન વતાઈ દેવાનું. તો બરાબર, લે હેઠ જલ્દી. હવે લોન કેટલા દાડા માં આવશે? બે દાડા લાગશે. બે દાડા? અને પેલા ભૂપતજી ને ચેલો? હા હા સાહેબ, હેડો તમે જ ભૂપત છે? ચડો, તમારે ઘર ચેલો? હા રીવો નજીક જ છે, ટુકડું જ છે સાહેબ. હા આ રીવો ટુકડું જ છે, હેડતા તો તારે એવું છે? હા નજીક જ છે. ગાડી નો વધત ન્યા હોય? ના ના, કશું વાંધો નહીં હેડો. ફૂમતા કાકા, ખરેખર તમારે તો મગજ ની જેટલી દવાઓ કરાય, આખા ગોમ માં કોઈને ઘર જ યાર તમે નહીં રહેતો. મફુજી નું ઘર હોય, પેલા બાસ્કુજી નું કોદમ, બાસ્કુજી નું હોય, હરિભા નું કોદમ, હરિભા નું હોય, કાકા ભત્રીજા નું કોદમ, કાકા ભત્રીજા નું હોય, હરિભા નું કોદમ. બધું ભૂલું, પણ કાલે મેં પેલું મારી વાત આપડો, આ કાકા ને મગજ ની દવા ચાલો છે એટલે ઘર ભૂલી દો. હમણાં એક દાડો એનું ઘર ભૂલી ગયા હતા, એનું ઘર ભૂલી ગયા નો માય અલ્યા, કે આ ઘર કનું છે ભલા આદમી, ઘડી વાર ઉભા થઈ રહ્યો, તમારું મોઢું બંધ રાખો. શું કર્યા? ખાલી સાહેબ ને એમ કોક વયાનું ઘર થયું. આટલો વખત બોલો નહી, મરી જો. સત્યવાદી છું. છેતરપિંડી કરી તમે લોન લેવા બેઠા છો? સાહેબ, અમે છેતરપિંડી નહી કરી. કરી હોય તો આ ઘર ને અકાળી લાવો, કોતો દસ્તાવેજ લાવો. એની સાહેબ મારે તો આજે આલી, આ તો બલ્લુ નું ઘર છે. તમે શાંતિ રાખો, ખાલી અમારું ઘર છે એવું કહો. શીખવાડી તું એવું? અરે અજંટોજી ભૂલી કરી દીધું. આવી બાસ્કુજી ને સાંભળું છે એવું? હવે મારી વાત આપડે જે લોન કરે ને એ અજંટા તમને શીખવાડી તું કે તમારું પત્ર વાળું લોન ઘર ના બતાવતા નકર લોન પાસ નહીં થાય. હવે બબડો મારી વાત, કે પેલા તો ઈ એજન્ટ હું અટાઈ ગયો, અને બીજી વાત કે બાસ્કુજી ને લોન નહીં થાય. અને વાપરો બાસ્કુજી અને તમે, તમારા ઉપર લાલ લીટું મળે આ જીવન તમને લોન નહીં મળે. તમારે જેટલા લેવાના બોલો, કશું નહીં લેવું, રિશ્વત ખવડાવો છો હોમી? એન્ટાણી
ચીજ પર શું બોલવું કઈ હું ઈશારા કરે દઉં છું કે તમારું મગજ ફેલ છે તો સમજતા નહીં પણ એમની ખેતર માં કોમ છે હળજીતા હું હળી સોપું છો અમે તારા છોકરો તો લાકડા ભેગા કરે એમ નહીં તને હળગાવા અમે શું એવા દુશ્મનો માર્યા છે નડ્યો ખરા ટાઈમે આઈ નડ્યો કેવો પણ કમ્પ્લીટ ટાઈમે કેવો આઈ ટપક્યો છે વાયકણ મેં શું કહ્યું કોટા વાજા તો તું ગાંઠવા બેઠો હતો તો અમારો લોન ફાઇનલ થઈ તો કશું ના પડે હેડો હાથની ખબર ભત્રીજા હું શું કઉ છું હેડકી હરિભાઈ જોડે જતા આવે ફેર તમે રોજો અને કે ભુએ અમે ભુઓ લાયા હતા ભુએ એમ કીધું કે તમારે દેવ દુઃખ કશું નહીં અને ઓને કિડની જ ખરાબ છે તમે જાવ તો પડશે ખેડ હરિભાઈ મને પૈસા આલો હવે તાત્કાલિક મારા હવે મુંબઈ જવું પડશે ઓનો ઈલાજ કરાવવા અને મારી લોન પર લાલ લીટી માટી હતી કે આજીવન તમે લોન નહીં મળે તો એજન્ટ ને આપણે સસ્પેન્ડ કર્યો અમે શું કરો ભાઈ અમે તમે હાસુ ચમ બોલે એમ કો ભાઈ ખોટું નતું ચાલે એવું ના શું ખોટું નતું ચાલે એવું જીવાળી લોન કરાવી આવું કરો તમે ઓ બાસ્કુજી શેની વાત છે ભાઈ એટલે ઘર પે લોન પાસ કરાવતા હતા એની ને અમારી તે કેન્સલ કરાવતા મારી લોન કાકા આજ આવે છે ખરા ખરા ટાઈમે આજ આવે છે આહા હવે ખબર પડી હોય ને પેલા પૈસા ચમ નતા લીધા એ ભાઈ આ આવતું ભાઈ ધાવતું માર્યું તમે તમારી જોડે લઈ ગયા લઈ રહ્યા લોન અલ્યા પથરી મટી ગઈ તને નહીં મટી તમે 2 લાખ રૂપિયા હાલો કરી
બોલી જાય ભત્રી દા. તાર કાકા આપણે જો જમ તેમ સેના આટા બોલી જાય. હા લ્યો હાડો બોલ. પેલા ફોન આ ભત્રી દા, પેલા 2 લાખ વાળા. હેલો, અરે ગુબજી નહીં બોલતા એમ ભત્રી તો બોલવું છે. અરે નથી હાલવા પૈસા, આ નથી હાલવા. અરે મારી વાત ઓફર તે એમને નતા આલ્યા, 10% વ્યાજે આલ્યા હતા, તે કોઈ દયા ખાઈ પૈસા નતા આલ્યા એમ. હા હું કીધું જોઈ લે એમ ને. અરે જોઈ લેજે, અત્યારે 2 જણા દવા પીને મરી જવું છે, અને નોમ તારું લખવું છે કે 10% અમન વ્યાજવા પૈસા આલ્યા હતા અને રોજ આઈને અમને ટોર્ચર કરતા હતા. ના ના, અરે ના, મરી જવું છે હવે. હોય તું એ લે પૈસા, તને ખબર પડે હવે. હા, અરે હવે તમે નહીં લેવા. ના હાલવા દી તમે પૈસા, તું આ આ લેવા. હું હાલવા દી. આ અમારે 2 જણની લાશો પડી છે, અમે તું વસ્તી બાપડી ગરીબ વસ્તી બહુ લૂંટી, 10% 12% વ્યાજ લઈ લઈ. અને અમે તને હવે કાકો ભત્રી તો બરોબર ના ભટકાણા હતી, હવે લે પૈસા તું. તો અમારા ઘેર કોઈ દાડો પગ મેલ્યો નહીં, એ દાડા મેં મરેલા પડ્યા છે, ચિઠ્ઠી તારું નામ લખેલું છે. હા હા, મારું પંથો પાટણ. હા.